गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। आज आप स्वाध्याय 4.3 में स्वाध्याय 3.4 में बीजो दाखलो है यहाँ एक दाखलो आप गणी लीधो है। आज बीजो दाखलो गणीए। चलो, 5 वर्ष पहला नूरीनी उमर सोनूनी उमर थी 3 गणी हती। 10 वर्ष पछी नूरीनी उमर सोनूनी उमर थी 2 गणी थशे तो नूरी अने सोनूनी वर्तमान उमर शोधवानी छे। नूरी अने सोनू बन्ने अत्यारे एनी केटली उमर छे वर्तमान उमर आपणने खबर नथी ए शोधवानी छे। तो आपणे प्रथम एने धारी लईए। चलो, धारो के नूरीनी वर्तमान उमर के हालनी उमर x वर्ष छे अने सोनूनी हालनी उमर सोनूनी वर्तमान उमर y वर्ष छे। नूरीनी वर्तमान उमर शू धारी आपणे x वर्ष, सोनूनी वर्तमान उमर y वर्ष धारी। હવે રકમ આગળ વાંચીએ તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી તો 5 વર્ષ પહેલાં એની ઉંમર શું હશે? 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર બરાબર 1 - 5 વર્ષ। 5 वर्ष पहला छे एटले जे एनी हालनी उमर हशे एमांथी 5 वर्ष बाद करवा पड़शे। एवी ज रीते सोनूनी 5 वर्ष पहेलानी उमर शू हशे? y - 5 वर्ष, कारण हालनी उमर एनी y वर्ष छे। 5 वर्ष पहला एनी उमर शू होय? y - 5। धारो के तमारी अत्यारे जे उमर होय એમાંથી 5 વર્ષ બાદ કરો તો 5 વર્ષ પહેલાંની તમારી જે ઉંમર હોય તે મળશે। ત્યારે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી। નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી ત્યારે 5 વર્ષ પહેલાં, તો નૂરીની ઉંમર બરાબર 3 × સોનુની ઉંમર થશે। જુઓ, આ રકમ સમજવી ખાસ જરૂરી છે તો આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો સાવ સરળ પડશે। સમીકરણ મળી જાય તો ઉકેલ મેળવવા તો સરળ છે। તો નૂરીની ઉંમર બરાબર 3 × સોનુની ઉંમર, કારણ કે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, તો સોનુની ઉંમરના 3 ગણા કરીએ ત્યારે આપણે નૂરીની ઉંમર મળે। તો નૂરીની 5 વર્ષ પહેલાંની ઉંમર શું છે? 1 - 5 વર્ષ બરાબર 3 × સોનુની 5 વર્ષ પહેલાંની ઉંમર શું છે? y - 5 વર્ષ। ચલો, 1 - 5 બરાબર 3 × વાય 3y અને -3 × 5 એટલે થશે 15। એક ડાબી બાજુએ તમામ ચલવાળા પદ અને જમણી બાજુએ લઈ જઈએ અચળ પદને, તો x - 3y ડાબી બાજુએ આવશે, -3y, -15 - 5 એટલે આવશે -10। આ આપણું સમીકરણ 1। ચલો, હવે શું કીધું? 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે। 5 વર્ષ પછી, હવે લઈએ 10 વર્ષ પછી। ચલો, 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી હશે? જે હાલની ઉંમર છે એમાં 10 ઉમેરીએ એટલે 10 વર્ષ પછીની ઉંમર મળી જશે। નૂરીની ઉંમર બરાબર 1 - 10 વર્ષ।
અને ત્યારે સોનુની ઉંમર શું હશે? સોનુની ઉંમર પણ તેની હાલની ઉંમર છે એના કરતાં 10 વધારે હશે. વાય વત્તા 10 વર્ષ. 10 વર્ષ પછી નૂરીની ઉંમર અને સોનુની ઉંમર આપણે મેળવી લીધી. પણ શું કીધું છે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. ચલો, નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે એટલે કે નૂરીની ઉંમર બરાબર 2 ગુણાકારમાં કોની ઉંમર? સોનુની ઉંમર થશે. ચલો, નૂરીની 10 વર્ષ પછીની ઉંમર શું છે? તો 1 વત્તા 10 વર્ષ બરાબર 2 ગુણાકારમાં સોનુની 10 વર્ષ પછીની ઉંમર કઈ છે? વાય વત્તા 10 વર્ષ. માટે 1 વત્તા 10 બરાબર 2 ગુણાકારમાં વાય, 2y વત્તા 2 ગુણાકારમાં 10 એટલે કે 20. ચલવાળા પદો ડાબી બાજુએ, અચળ પદોને લઈ જઈએ જમણી બાજુએ. તો ડાબી બાજુએથી 2 વત્તા y છે, ઓછા 2y થશે ડાબી બાજુએ આવી, અને 20 ઓછા 10 એટલે આવશે 10. ચલો, આ આપણું સમીકરણ 2. સમીકરણ મળી ગયા, સમીકરણ 1, સમીકરણ 2. હવે આપણે એનો ઉકેલ મેળવીશું, લોપની રીતે ઉકેલ મેળવીએ. તો એમાંથી ચલ x અને yની કિંમત મળી જશે. ચલ x અને y તો શું છે? આપણે આ બંનેની વર્તમાન ઉંમરને આપણે ધારેલી છે, x વર્ષ અને y વર્ષ. સમીકરણ 1 અને સમીકરણ 2ને જુઓ. x ઓછા 3y બરાબર ઓછા 10, અને સમીકરણ 2માં x ઓછા 2y બરાબર 10. બંનેમાં x ચલ છે, તેના સહગુણકો સમાન છે, વત્તા x અને અહીં વત્તા x. એટલે શું કરવું પડશે? સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરવું પડશે. સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 x ઓછા 3y બરાબર ઓછા 10, અને સમીકરણ 2 છે x ઓછા 2y બરાબર 10. બાદબાકી કરવાની છે, નિશાનીઓ બદલાવાનું ભૂલાય નહીં. ઓછા 10 ઓછા 10 શું થશે? ઓછા 20 બરાબર ઓછા 3y, અને વત્તા 2y શું વધશે? ઓછા y. x અને ઓછા xનો તો લોપ થઈ જશે, માટે y બરાબર શું મળશે? y બરાબર 20 મળશે. બંને બાજુ ઓછા ઓછા છે એ વત્તા થઈ જશે. y બરાબર 20, yની કિંમત મળી ગઈ, એને આપણે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2માં મૂકી દઈએ. y બરાબર 20 સમીકરણ 2માં મૂકતા. ચલો, સમીકરણ 2 શું છે? x ઓછા 2y બરાબર 10, x ઓછા 2y બરાબર 20 અને બરાબર 10. માટે x બરાબર 20 2 40, અને 10 માટે x બરાબર 10 ઓછા 40 જમણી બાજુએ જશે, વત્તા 40 માટે x બરાબર શું મળશે? 50. xની કિંમત મળી 50, yની કિંમત મળી 20. જુઓ, વર્તમાન ઉંમર આપણે કોની x અને કોની y ધારેલી છે? તો નૂરીની વર્તમાન ઉંમર 1 વર્ષ, એટલે કે આથી નૂરીની વર્તમાન ઉંમર શું થશે? 50 વર્ષ. અને સોનુની વર્તમાન ઉંમર શું ધારી છે? y. તો સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ છે.
ચલો આપણે લોપની રીતે સમીકરણને ઉકેલી અને નૂરીની વર્તમાન ઉંમર અને સોનુની વર્તમાન ઉંમર 50 વર્ષ અને 20 વર્ષ અનુક્રમે શોધી. ચલો દાખલા નંબર 3 જોઈએ. રકમ વાંચતા બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકોની સંખ્યા, કોઈ બે અંકની સંખ્યા આપેલી છે એનો અંકનો સરવાળો કેટલો છે? 9. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. આપણે રકમનો એક એક ભાગ વાંચતા જઈએ અને દાખલાની ગણતરી કરીશું. રકમને સમજવી ખાસ જરૂરી છે. બે વખત વાંચો પણ રકમમાં શું કીધ્યું છે તે બરાબર સમજવું જોઈએ. જો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, પણ આપણે બે અંકની સંખ્યા છે એને જાણતા નથી કે એનો એકમનો અંક શું હશે અને દશકનો અંક શું હશે, તો પ્રથમ ત્યાંથી શરૂઆત કરવી જોઈએ કે ધારો કે આપેલી સંખ્યાના એકમનો અંક y અને દશકનો અંક x છે. ચલો આપેલી સંખ્યાનો એકમનો અંક આપણે y ધારેલ છે અને દશકનો અંક x છે. અગાઉના લેક્ચરમાં એક ઉદાહરણ જોયું હતું કે આવી રીતે સંખ્યા હોય, ધારો કે 13 અથવા તો કોઈ બીજી સંખ્યા લઈએ. અગાઉ આપણે 13 સંખ્યાનું જોયું હતું, તો ધારો કે 56 લઈએ તો એકમનો અંક શું છે? 6. દશકનો અંક શું છે? 5. હવે દશકના અંકની સ્થાન કિંમત શું છે? દશકના સ્થાને સ્થાન કિંમત હોય 10, તો 5 × 10 + 6 કરો ત્યારે શું મળશે આપણને? 56. તો આ સંખ્યામાં એકમનો અંક શું છે? વાય. દશકનો અંક શું છે? એક્સ. તો એક્સ ગુણાકારમાં 10 થશે, તો સંખ્યા કઈ હશે? 10x + y. માટે મૂળ સંખ્યા બરાબર 10x + y. મૂળ સંખ્યા 10x + y છે આપણે, જેમાં વાય છે એકમનો અંક લીધેલો છે અને એક્સ છે એને દશકનો અંક લીધેલ છે. હવે શું કીધું કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, એટલે અંકોનો સરવાળો 9 છે. અંકોનો સરવાળો અંક ક્યાં છે? બે, દશકનો અને એકમનો અંક, બંને એક્સ અને વાય. તો x + y બરાબર આપણને શું આપેલું છે કે બંનેનો સરવાળો 9 આપેલો છે. હવે વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે કે જે આપેલી સંખ્યા છે આપણી મૂળ સંખ્યા છે એના 9 ગણા કરતા, 9 ગુણાકારમાં મૂળ સંખ્યા બરાબર મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો પ્રથમ આપણે અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાને લખીએ, અંકોની અદલાબદલી કરતા નવી સંખ્યા બરાબર x છે દશકના સ્થાને છે એના બદલે અંકની અદલાબદલી, એટલે એકમનો અંક છે એ દશકના સ્થાને આવશે, તો 10y + x. મૂળ સંખ્યા છે એમાં અંકોની અદલાબદલી કરી, જ્યાં એક્સ હતો ત્યાં વાય અને વાય છે ત્યાં એક્સ. તો આપણે મૂળ સંખ્યા 10x + y મળી અને નવી સંખ્યા છે 10y + x મળે છે. હવે જોઈએ વળી સંખ્યાના 9 ગણા કરતા, તો 9 ગુણાકારમાં મૂળ સંખ્યા, આપેલી સંખ્યાના 9 ગણા કરવાના છે એટલે મૂળ સંખ્યાના 9 ગણા બરાબર શું થશે? એ કોના બરાબર છે? તો એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે.
અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કઈ છે? 10y + x. પણ એના કરતાં બે ગણી આ સંખ્યા છે. મૂળ સંખ્યાના 9 ગણા કરો તો એ સંખ્યા કેટલી મળશે? તો જે નવી સંખ્યા આપણે અંકોની અદલા બદલી કરતાં મળી એના કરતાં બે ગણી છે, તો 2 × 10y + x માટે 9 × મૂળ સંખ્યા કઈ છે? આગળ જુઓ દાખલામાં આપણે 10x + y = 2 × નવી સંખ્યા, અહીં તમે 2 × નવી સંખ્યા, તો નવી સંખ્યા કઈ છે? હવે આપણે નવી સંખ્યાની કિંમત મૂકીએ તો 10y + x સાદરૂપ આપીશું તો 9 × 10x એટલે કે 90x અને 9 × y તો +9y = 2 × 10y એટલે કે 20y વત્તા 2 × x એટલે કે 2x. ચલો અચળ પદ એક બાજુ અને ચલવાળા પદ એક બાજુએ. ચલો તો સાદરૂપ આપતા 90x અને -2x તો શું આવશે? 88x અને +9y - 20y તો આવશે 11y. પણ કેવા? -20y છે એટલે માટે 88x - 11y ને આપણે 8x - y = 0 લખીશું. ક્યાંથી મળશે? તો સમીકરણ છે આપેલું એને 11 વડે ભાગતા. ચલો સમીકરણને 11 વડે ભાગતા આપણને 8x - y જે મળે છે એ આપણું સમીકરણ 2 અને x + y = 9 અંકોનો સરવાળો છે એ સમીકરણ 1. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને લોપની રીતે ઉકેલતા આપણને શું મળશે? x અને y ની કિંમત મળશે. તો સમીકરણ 1 અને સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, કારણ કે 1 માં +y છે અને 1 માં શું છે? -y. તો સરવાળો કરશું તો બંનેનો લોપ થઈ જશે. x + y = 9 અને 8x - y = 0. સરવાળો કરવાનો છે, નિશાની બદલાશે નહીં. -9 + y - y લોપ થશે. 8x - 9x, 8x - x એટલે 9x થશે માટે x = 9/9 એટલે કે જવાબ આવશે 1. હવે x = 1 આપણને મળ્યા. x = 1ની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1 શું છે? આપણું બંનેનો સરવાળો x + y = 9 થતો હતો, જેમાં x = 1 લઈએ તો y = શું મળશે? y = 8. હવે મૂળ સંખ્યા શોધવાની કીધી છે આપણે, તો તે સંખ્યા શોધો. તો આપણે મૂળ સંખ્યા કઈ છે? 10x + y માટે મૂળ સંખ્યા = 10x + y મૂકો. x અને yની કિંમત x = 1 અને y = 8. તો 10 + 8 કેટલા થશે? 18. તો તે મૂળ સંખ્યા કઈ હશે? 18. માટે તે સંખ્યા 18 છે. મિત્રો ફરીથી આ દાખલાને આપણે એકવાર જોઈ લઈએ. ખાસ રકમ વાંચવાની છે, રકમને સમજવી જરૂરી છે. સમીકરણ આપણને મળી જશે તો એને ઉકેલ શોધવો સાવ સરળ છે.
जो रकम ने फरीथी वाँचीए के बे अंकोनी संख्याना अंकोनो सरवाळो नव छे। हवे आपणे बे अंकनी संख्या छे एने जाणता नथी तो आपणे एनो एकमनो अंक अने दशकनो अंक ने धारी लीधा के एकमनो अंक y छे अने दशकनो अंक x छे। तो ए मूळ संख्या कई हशे? आपणे समझ्या के दशकनो जे अंक होय एनी स्थान किंमत शू होय? दस। तो एनो गुणाकार दस वडे અને વત્તા એમાં એકમનો અંક ઉમેરીએ તો આપણને તે સંખ્યા મળે, એટલે મૂળ સંખ્યા કઈ હશે? દસ એક્સ વત્તા વાય, કારણ આપણે દશકનો અંક એક્સ ધારેલ છે અને એકમનો અંક છે વાય ધારેલ છે। હવે શું કીધું? અંકોનો સરવાળો નવ છે, તો આપણે હવે અંકોને જાણીએ છીએ શું ધારેલા છે। દશકનો અંક એક છે, એક્સ છે, અને એકમનો અંક વાય છે, તો બંનેનો આપણે સરવાળો એક્સ વત્તા વાય બરાબર નવ છે। પછી શું કીધું? વળી સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા, અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા પણ આપણે શોધવી પડશે કે અંકોની અદલાબદલી કરીએ તો જ્યાં એક્સ છે ત્યાં વાય અને વાય છે ત્યાં એક્સ, તો નવી સંખ્યા શું મળશે? દસ વાય વત્તા એક્સ। હવે આ વાક્યને સમજીએ કે વળી સંખ્યાના નવ ગણા કરતા, સંખ્યાના નવ ગણા કરતા એટલે જે સંખ્યા આપણે બે અંકની લીધેલી છે તે મૂળ સંખ્યા આપણે કઈ છે? દસ એક્સ વત્તા વાય, તો એના આપણે નવ ગુણ્યા મૂળ સંખ્યા કરી, એના નવ ગણા કરતા મળતી સંખ્યા। હવે આના નવ ગણા કરીએ અને કેવી સંખ્યા મળે છે તો આગળ વાંચીએ કે મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં, એટલે અંકોની અદલાબદલી કરતી સંખ્યા આપણે કઈ લખી? નવી સંખ્યા। એના કરતાં કેટલી છે? બે ગણી છે, તો ગુણાકારમાં બે આવશે। આ સંખ્યા તો ઓલરેડી બે ગણી છે, તો નવી સંખ્યાને બે વડે ગુણવા પડશે ત્યારે બંને કેવી થશે? સમાન થશે। હવે આપણે મૂળ સંખ્યાને નવી સંખ્યા તો જાણીએ છીએ, જેની કિંમત મૂકી તેના પરથી આપણે એક્સ અને વાય ચલવાળું સમીકરણ મળશે, સમીકરણ એક અને સમીકરણ બે મળી જાય, તો ત્યારબાદ તો સરળ છે કે બંને સમીકરણને ઉકેલતા એક્સ અને વાયની કિંમત મળશે। એ કિંમતને આપણે મૂળ સંખ્યામાં મૂકી તો આપણને તે સંખ્યા કઈ મળે છે? અઢાર। ચલો બીજા દાખલામાં હજુ વધારે કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે, બીજા દાખલાઓ આપેલા છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।